નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. રાતાગ્રહ મંગળની ભ્રમણકક્ષા નજીક પહોંચવાની તૈયારી આડે માત્ર બે દિવસ બાકી છે ત્યારે ઇસરોના વૈજ્ઞાનિકોએ આજે બપોરે મંગળયાનના સુષુપ્ત પડેલા લિક્વિડ એન્જિનની સફળ ચકાસણી કરી હતી. પ્રક્ષેપણના દિવસથી ગણતરીપૂર્વક છેલ્લા તબક્કાના પ્રવાસ માટે બંધ રખાયેલા મેઇન લિક્વિડ એન્જિનને 4 સેકન્ડ માટે ચાલુ કરી ફરી બંધ કરી દેવાયું હતું. 24મી તારીખે મંગળ ગ્રહની ભ્રમણ કક્ષામાં યાન પહોંચે ત્યારે આ એન્જિન ચાલુ કરી તેનો પ્રવાસ આગળ વધારવાનું વૈજ્ઞાનિકોનું આયોજન છે. સુષુપ્ત રખાયેલું એન્જિન સંજોગ વશાત ધરતી ઉપરથી છોડાયેલા કમાન્ડ પ્રમાણે ચાલુ થાય નહીં તો મંગળયાનને ગતિ આપવા માટે બહાર 5 બૂસ્ટર પણ ઇસરોએ લગાડ્યા છે. ઇસરોમાં વૈજ્ઞાનિકો એન્જિન હેમખેમ ચાલુ થતાં ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. જેલમ નદીના વિનાશકારી પૂરને કારણે કાશ્મીર ખીણમાં લશ્કરની 70 જેટલી મહત્વની ચોકીઓ, બંકર તથા કેમ્પ તારાજ થઈ ગયા હોવાની વાત હવે અધિકૃત રીતે બહાર આવી છે. પરંતુ સલામતી દળોએ ઘૂસણખોરીને ખાળવા માટે ફેન્સિંગવાળી સરહદે જ્યાં ગાબડા પડ્યા છે ત્યાં નવેસરથી ચોકી ગોઠવી દીધી છે. લગભગ 70 જેટલી ચોકી અને કેમ્પ પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયેલા, પરંતુ સૈનિકોને બચાવી લેવાતા સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે અદાલત પ્રશાંત ભૂષણની એનજીઓ સંસ્થાના આવેદન અંગે કોઈ આદેશ આપવાને બદલે પહેલા 2G કેસ અંગે ખાસ સરકારી વકીલ આનંદ ગ્રોવરની રજૂઆત સાંભળશે. એનજીઓ દ્વારા આવેદનમાં એવું જણાવાયું છે કે કોઈ બિન સરકારી સંસ્થા તેને માહિતી આપવાવાળાનું નામ બહાર પાડી શકે નહીં. વિસલ બ્લોઅરનું નામ જાહેર નહીં કરવા બદલ એનજીઓ દ્વારા અદાલતની માફી પણ માંગવામાં આવી છે. ગત સપ્તાહે આ સંસ્થાને જણાવ્યું હતું કે સીબીઆઈના ડાયરેક્ટર રણજીત સિન્હાના નિવાસે જનારા મુલાકાતીઓના નામોની માહિતી જેણે આ સંસ્થાને આપી હોય તેનું નામ અદાલતને સીલબંધ કવરમાં જણાવવું. આ કેસની વધુ સુનાવણી 10મી ઓક્ટોબરે હાથ ધરાશે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બેઠકોની વહેંચણીના પ્રશ્ને શિવસેના તથા ભાજપ વચ્ચે સર્જાયેલી મડાગાંઠ હજી પણ યથાવત છે. દરમિયાન શિવસેનાના મુખપત્ર સામનામાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પ્રેરિત લેખમાં શિવસેનાનું વર્તમાન વલણ કેવું છે તેનું સ્પષ્ટ પ્રતિબિંબ વ્યક્ત કરાયું છે. લેખનું શીર્ષક છે દિલ્હી તુમ્હારી મહારાષ્ટ્ર હમારા. શિવસેનાએ લેખમાં જણાવ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપનું 272 બેઠકનું મિશન સાકાર કરવા શિવસેનાએ તન મન ધનથી કામ કર્યું. હવે મહારાષ્ટ્ર વિધાનસભામાં અમારું મિશન 150 બેઠકોનું છે. દિલ્હીની ગાદી તમે અર્થાત ભાજપ સંભાળે, પણ મહારાષ્ટ્રમાં અમને સત્તા મળવી જોઈએ. રાજકીય વર્તુળોના માનવા મુજબ આ વખતે મહારાષ્ટ્રમાં સત્તા મેળવવા શિવસેના બેઠકો અંગે પોતાના આંકડામાં ઝાઝી બાંધછોડ કરે તેવી શક્યતા દેખાતી નથી. બીજી બાજુ 119 બેઠકોની શિવસેનાની દરખાસ્તને સ્વીકાર્ય ગણી નથી, પણ તે સાથે 25 વર્ષ જૂનું ગઠબંધન ચાલુ રહેવું જોઈએ તેવો દ્રઢ મત વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સ્ટુડન્ટ પોલીસ કેડેટોને સમાજની બદીઓ દૂર કરવામાં તથા તંદુરસ્ત રાજ્યના તથા રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરી છે. નવસારી ખાતે સ્ટુડન્ટ પોલીસ કેડેટ સાથે નિરીક્ષણ તથા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીએ તેઓ સાથે સીધો સંવાદ કરી યુવા શક્તિને રાજ્યમાં વિકાસની નવી ઊંચાઈઓ સર કરવામાં સહભાગી થવા પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના અમલી બનાવવામાં આવી છે, જેનો સર્વપ્રથમ પ્રારંભ નવસારી ખાતેથી થયો છે. મુખ્યમંત્રીએ નવસારી જિલ્લા પોલીસ વિભાગની ઈ સુરક્ષાનો પણ આજે પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં સુરક્ષા સેતુ સોસાયટીના ઉપક્રમે વિકલાંગોને કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરમાં શ્રાદ્ધ પક્ષ દરમિયાન ત્યાંનો મહાનગરપાલિકા સંચાલિત વોટર ફિલ્ટર પ્લાન્ટનો વિસ્તાર શ્રદ્ધાળુ માટે વધારે લોકપ્રિય બની રહ્યો છે. આમ તો આ વાત થોડી નવાઈ ઉપજાવે તેવી છે, પરંતુ હકીકત એ છે કે વોટર ફિલ્ટર પ્લાન્ટ નજીકના ઘટાટોપ વૃક્ષોમાં કાગડાઓની મોટી વસાહત રહે છે. અર્થાત અહીં 500 ઉપરાંત કાગડાઓ વૃક્ષોમાં નિવાસ કરે છે. શ્રાદ્ધ પક્ષમાં સ્વર્ગસ્થ પિતૃઓના તર્પણ માટે કાગડાઓને ભોજન આપવા શ્રદ્ધાળુઓ આ સ્થળે ઉમટે છે, કારણ કે ઠેર ઠેર બહુમાળી ઇમારતો અને સિમેન્ટ કોન્ક્રીટના જંગલોને કારણે વૃક્ષો ઓછા થતાં ચકલીઓ કાગડાઓ જેવા પક્ષીઓની જાતિ લુપ્ત થઈ રહી છે. શહેરોમાં શ્રાદ્ધ પક્ષમાં લોકોને કાગડાઓને શોધવાના ફાંફા પડે છે, જ્યારે જૂનાગઢ નિવાસીઓને કાગડાની આ વસાહતને કારણે દિવંગત વડીલોનું તર્પણ કરવામાં ભારે સરળતા રહે છે.
અને આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.